ગામવાળાને અસાવીન ગયો, બે છોકરાને ઉભા કર્યા, પેલી છોકરી પાસે કવિતા ગવડાવી. પણ બેનો આજ આપણે મિટિંગ છે ને, 15-15 દિવસે ગામમાં મિટિંગ બોલાવી, બધા એકબીજાના મંતવ્ય જાણીએ છે ને, એટલે આજે આપણે બધા ભેગા થયા થાય અને એકબીજાની અહીંયા વાળા ઠાલવવા દે. આપણે હવાથી હાંજ લગી ખેતરે મજૂરી કરવા જાય, જાય ખેતરે મજૂરી કરવા, આખો દિવસ કાળી મજૂરી કરીએ અને હાંજે ઘેર આવી એટલે એમ કાંઈ બે ચાર રોટલા બનાવી અને ખાધા ભેગા થઈએ, ત્યાં ઘરવાળા આવે બે ચાર પોટલી મારી, શું મારીને આવે બે ચાર પોટલી, થોડીક વાર થાય ને એટલે એમ થાય કે હવે ઘરવાળા હુઈ ગયો કે ખાઈ પી, હવે અમે શાંતિથી ખાઈ લઈ, એટલે થોડી વાર થાય તો દીકરો બી આવે પોટલી મારી. હમણાં જોજો ને મારો બાબુ છે કાલે, ઓય ઓય મારો દીકરો દારૂ પીને આવે એટલે આમ કરે તેમ કરે, મારો દીકરો આમ આમ તેમ તેમ આમ તેમ. પેલું મીટિંગ ભરીને બધા એકબીજાની અહીંયા વાળા ઠાલવીએ એટલે અમારે કેવું તો પડે ને, વખાણ તો કરવા પડે ને તારા. પણ તું આને કેમ નહીં કહેતી કે આ મારો દીકરો આ ગામનો વડાપ્રધાન છે? એ તો કહ્યું કોટલી વાત છે. એ ભાઈ કોટલી તારા પૈસા નહીં પીતો, મારા બાપ ના ખાતા થી પીવું. ચુકવણી તો હું કરું છું ને, ચુકવણી તું કરે કે મારો બાપ બે પણ મળતું છે, મારી માં કરતા મારો બાપ સારો. અડધી અડધી કરે, મારો બાપ ગાલ પીતો હોય અને ત્યાંથી હું માજી નીકળ્યો હોય ને, તમારો બાકી એક અપીલ આયા પૂરા દુખે તો મુય અને આ પીટીઓ કામ કરે મારો રોયો કેમ કરે કામ કરે અને દીકરો પીતો હોય તો જોય. તું કઈ મજૂરી કરે? કાળી કાળી મજૂરી. તું થોડી મજૂરી કરે? અને આને થોડી મજૂરી કીધું ને એટલે હું તમને સમજાવું, કઈ થોડી મજૂરી કરનારે, આપણે કાળી મજૂરી કરીએ એટલે આખો દિવસ હલકા ધોમમાં આપણે ખેતરમાં કામ કરીએ અને આ ભાઈ પી અને ક્યાંક મગડામાં પડ્યા રહે એટલે થોડી મજૂરી કરે. એ ભાઈ જીવન નામ ના લેક નકા મારી પત્ની હતી તેને સારા દિવસો કરાવવા ચાલ જઈએ. દીકરો છે કે દીકરી, દીકરો છે કે દીકરી આપણે ચેકઅપ કરાવીએ, જો દીકરો હોય તો જન્મવા દઈએ અને જો દીકરી હોય તો ત્યાં ત્યાંનો નિકાલ કરીએ. દીકરી સાપનો ભારો કહેવાય, દીકરી એ પારકું ધન કહેવાય, એટલે એટલા માટે અને તે ના માની અને એને દીકરીને જન્મ આપ્યો એટલે એને કાઢવી પડે. તારા કારણે તારા જેવા ભલ ભલાના બધા જ રંગો ઉડાવી દે. અને પાછો બાપ ના ખાતા માં પીન આવે, ચુકવણી મારે કરવી પડે પૈસા ની, હવારે ઉઘરાણી કરવા આવે એટલે હું એમ કઉ છું કે તું સીધી રીતે કામ ધંધો કર અને બહેરી પિયર મૂક્યા છો, બે છોકરીઓ હંગાતે અને ત્રીજું આવવાનું છે તો એને અહીંયા તું લાય શાંતિથી અને રે. પણ માનતો નથી. તમને પોતાની યાદ નથી તમારા દીકરાની ઉંમર કેટલી?
મને બગડનારી જ મારી માં છે. હજી જે કઈ બોલે બોલી નાખજો. મને આ બગડનારી મારી માં છે. હું પહેલી વાર દારૂ પીને આવ્યો ને તો મને મારી માએ કશું ના કીધું. મને કે સુઈ જાય. એક દિવસ ના કીધું, બે દિવસ ના કીધું, ત્રણ દિવસ ના કીધું, ચોથા દિવસે આપણે પીને એમ કેવા માંડે ચડે યાર ઘર મારું બનાવે. બાપડો લઈને ઉભી થાય એના પહેલા જ હોઈ ગયો. હું શું કહું તમારા લગ્ન પછી તમારા ઘરવાળા દારૂ પીવાનું શરૂ કર્યું કે પેલા પીતા? તો લગ્ન શું કામ કરે? એવું ના હોય ને મા બાપે કર્યા તો પડી પડું નિભાવવું પડે. તો એની આદતો સુધારવાની પહેલી જવાબદારી તમારી છે. તો તમે આજે સુધી જાગૃત નહીં થાવ તો આપણા ગુજરાતમાં એવી કેટલી બહેનો છે જે બિચારી મજબૂરીની મારી ચૂપચાપ સહન કરે છે. પણ હવે જાગૃત નહીં થાવ તો ક્યારે થશું? ના હવે તો જાગૃત થવું જ પડશે ને, બે બે દીકરીના જીવન ખરાબ થાય છે. એ તો પછી, પણ પહેલા તો ઘરમાંથી દારૂ બંધ કરાવો. દારૂ બંધ કરાવવાનું જાગૃતિ પહેલા એની માટે હોય. પહેલા તમારા ઘરવાળાને કે તમારા દીકરાને સુધારો. દીકરીઓમાં દીકરામાં ફરક શું લાગે? બહુ ફરક, રાત દિવસ નો ફરક. કેવી રીતે? દીકરો દીકરો કેવો છે ખબર? આપણે કઈડા થયા, આપણી સેવા દીકરો કરે. આપણે એક સમય પૈસા ના આવે તો દીકરો કમાઈ લાવે, અને દીકરી તો પાણી બીજા કરે છે. દીકરી રાત્રે મોડ આવે તો આપણને ચિંતા હોય. દીકરી ના આવી એકલી મૂકવી હોય તો ચિંતા રહે. દીકરી કશું ના કરી શકે, દીકરો કરે એ બરોબર. દીકરો પ્લેન ઉડાડે, વિમાન ઉડાડે, એન્જિનિયર બને, દીકરી શું કરે? અત્યારે તો તું તારા મા બાપ ની આબરૂ ઉડાડે છે ભાઈ. રોજ સવાર પડે ને મારી માં મને વગોવે છે ને મારો બાપ મને વગોવે છે. એ સિવાય કઈ કર્યું છે તે? તું એમ કહે છે કે દીકરો કમાય, તું કેટલું કમાઈને તારા મા બાપ ને આપે છે? અત્યારે તો મારી માં જ કમાય છે. બસ તો તું એમ માને કે તારો દીકરો તને કમાઈને આપશે? પેલા તું તો કમાતો થા. પાછો કે છે કે દીકરી એ ધરતી પર શું લાગી શકે છે? મારો બાપ સાપ નો ધરતી પર ભાર જ છે દીકરી. અલા ગાંડા, ધરતી પર તું સૌથી મોટો ભાર છે. બીજી વાત, દીકરી એ સાપ નો ભારો નહીં પડે તો આંગણામાં રહેલી તુલસી નો ક્યારો છે લે દીકરી. દીકરો એક કુળ તારે, પણ જો આના જેવો નફાવટ હોય તો એ કઈ ના તારે. જયારે દીકરી બબે કુળ તારે, લગ્ન પહેલા મા બાપ નું, અને પરણ્યા પછી જયારે એ સાસરે જાય, અને જો સંસ્કારી હોય, સમજદાર હોય, થોડું ઘણું ભણેલી હોય, તો મહેનત મજૂરી કરીને પણ પોતાના પરિવારનું એટલે કે પતિનું, સાસુ સસરાનું નામ રોશન કરે છે. અને તમે શું કરો છો? મારા બાપા મારા ખાતામાં પીવડાવે નહીં? જાહેરમાં પાનના ગલ્લે ઉભા રહીને જાહેરમાં સિગરેટ, પાન, બીડી, મસાલા, તમાકુ ખાવાથી આ નાના બાળકો પર શું અસર પડશે એનો વિચાર કરો તમે? ના, પોતાનો જ વિચાર કરવાનો નહીં. બાકી એ દુનિયાનું જે થવું હોય થાય. માને મજૂરી કરવી હોય તો કરે, નહીં તો કાંઈ નહીં. બાપને પીવો હોય તો પીવે, નહીં તો કાંઈ નહીં. આપણે મસ્તીમાં રહેવાનું નહીં. લાગે સાહેબ આમને જરા પોલીસ સ્ટેશન ની હવાલાત માં જરા ખાવા માં આવક ઓળો એટલે ખબર પડે. ના સાહેબ, બાપા સાબરમતી મોલ રેડી પડ્યા છે. તો આને બિહાર મૂકી આવો. યુપી બિહાર ની જેલ બહુ સરસ છે, તમે ત્યાં લઈ જશે. અને જો કે આપણી ગુજરાત પોલીસ બહુ સરસ છે, બે ડંડા મારશે એટલે બધું ભાનાઈ જશે. દારૂ પીવાની કેવી મજા આવે. એટલે ભાઈ હું એમ કહેવા માંગુ છું કે જે વ્યસન, દારૂ, પાન, બીડી, સિગારેટ, મસાલો, તમાકુ જે ખાવાથી આપણા શરીરને નુકસાન થાય, આપણા પૈસા બગડે, તો એવા વ્યસનો કરાય? હા કે ના? તમે બધા પાન બીડી ખાવ છો, બીડી પીવો છો, સિગરેટ પીવો છો, દારૂ પીવો છો? ના. તો કોઈ પીતું હોય ત્યારે પીવા દેવાય? ના. દારૂ પીવાથી કિડની ફેલ થઈ જાય, લીવર ખરાબ થાય, માંદા પડાય, દવાખાના